नमस्कार विद्यार्थी मित्रों, भारत आवाना जलमार्गनी आपणे चर्चा करता था अथवा तो भारत आवाना जलमार्गनी शोधनी चर्चा करता था कि ज्यारे आ जलमार्ग बंद थयो इस्तांबुल अथवा तो कॉन्स्टेन्टिनोपल तुर्क मुस्लिमोए जीती लीधु एटले भारत आवाना नवा जलमार्ग शोधवानी फरज पड़ी। એમાં સૌ પ્રથમ ક્યાં સાહસવીરે પ્રયત્ન કર્યો હતો કે બાર્થોલ્યુમ્સ ડાયર, જેને ભારત આવવાની શોધની શરૂઆત તો કરી પરંતુ એને કેફ ઓફ ગુડોફ નામની દક્ષિણ આફ્રિકામાં આવેલી ભૂસીર શોધી। એ પછી બીજા ક્રમે આવે છે ક્રિસ્ટોફર કોલંબસ, જેને પણ હાથમાં ભારત આવવાના જળમાર્ગનું બીરું હાથમાં લીધું, પરંતુ એને વર્તમાન વેસ્ટનડીઝ ટાપુ જે આવેલું છે એ ટાપુની શોધ કરી, અને જ્યાં સુધી એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એને શું વિચારી રાખ્યું કે મેં ભારત શોધી લીધું છે। પરંતુ અમેરિકો વેસ્પુચી નામના એક સંશોધકે એવું સાબિત કરી બતાવ્યું કે ક્રિસ્ટોફર કોલંબસે શોધેલો જે ટાપુ છે એ ભારત નથી, એ બીજો જ અન્ય ટાપુ છે, અને પાછળ ત્યાં ટાપુનું નામ શું રાખવામાં આવ્યું તો કે અમેરિકા। એના પછી ત્રીજા સાહસ વીર આવે છે અથવા તો સાહસ યાત્રા ખેડનાર આવે છે, જે પોર્ટુગલના છે અને એક નાવિક છે જેનું નામ છે વાસ્કો ગામા। શું નામ છે? વાસ્કો ગામા। વાસ્કો ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં। ક્યારે કરી? ઈસવીસન 1498માં। ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકત બંદરે, અત્યારે ભારતના પશ્ચિમ કિનારે આ કાલિકત બંદર આવેલું છે કેરળ રાજ્યમાં, જ્યાં પહોંચ્યા કોની મદદથી? તો કે ભારતના ખલાસીની મદદથી। ત્યાંના રાજા સામુદ્રિકે, જેનું બીજું નામ ઝામોરી, શું નામ હતું? ઝામોરી। ત્યાંના રાજા સામુદ્રિકે એટલે ઝામોરીએ તેને આવકાર આપ્યો, એટલે કે એનું સ્વાગત કર્યું, એને કીધું કે હા આવો, આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી કે હા વાંધો નહીં, તમે અમારા રાજ્યમાં અથવા અમારા બંદર ઉપર વેપાર મથક સ્થાપીને વેપાર કરી શકો છો। આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે, કારણ તો કે ભારત આવવાનો જળમાર્ગ શોધાઈ ગયો અને વાસ્કો દી ગામા છે એ ભારતનો જળમાર્ગ શોધનાર પ્રથમ નાવિક બન્યા। તેના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા। હવે એક પછી એક યુરોપવાસીઓ છે એ ભારત આવવા માટે તત્પર બન્યા અને ભારત આવવા માટે પોતાની સાહસ યાત્રા પ્રારંભી। એટલે તમને એમ પૂછવામાં આવે કે ભારત આવવાનો જળમાર્ગ સૌ પ્રથમ કોને શોધ્યો? તો કે વાસ્કો દી ગામા। ક્લિયર આઈ સુધી? આગળ જોઈએ આપણે, હવે પછીનો આપણે પોઈન્ટ જોશું, તો એ પોઈન્ટ છે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન। હવે વાસ્કો દી ગામાએ ભારત આવવાનો જળમાર્ગ તો શોધી લીધો, એના માર્ગે હવે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થયું, એટલે અન્ય યુરોપની પ્રજાએ પણ ભારત આવવાની શરૂઆત કરી। અંગ્રેજોનું એ સમયે પણ આગમન અને વેપારી મથકોની સ્થાપના, એટલે કે ભારત આવ્યા અને અહીંયા એને વેપાર શરૂ કર્યો એટલે વેપારી મથકોની સ્થાપના કરી। આગળ ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ ફિરંગી પ્રજા આવી, કારણ કે વાસ્કો દી ગામા પણ એ પોર્ટુગલના જ હતા અને પોર્ટુગીઝ જ પ્રજા સૌ પ્રથમ આવી કહેવાય ને, અને એનું બીજું નામ છે ફિરંગી। પોર્ટુગીઝોને અન્ય ક્યાં નામે ઓળખતા? તો કે ફિરંગીના નામે ઓળખતા। આવી અને 100 વર્ષના સમયમાં, કેટલા વર્ષમાં એને વેપાર કર્યો? તો કે 100 વર્ષ। 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ અને ગોવા, કોચી, મલાકા વગેરે પ્રદેશો, ભારતના દીવ, દમણ, ગોવા, કોચી, મલાકા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા, કારણ કે 100 વર્ષ એને વેપાર કર્યો એટલે આટલા પ્રદેશો એને પોતાના નિયંત્રણમાં લઈ લીધા। પોર્ટુગીઝોએ વેપારમાં મળેલી સફળતાથી પ્રેરણાઈને હોલેન્ડના ડચ
હોલેન્ડ દેશના ડચ લોકો, કેમ આપણે ભારત છે તો ભારતીય, એમ હોલેન્ડમાં ડચ લોકો વસવાટ કરતા હતા. એ લોકો આવ્યા જેનું બીજું નામ છે વલંડાઓ. ડચ લોકોને અન્ય વલંડાઓના નામે ઓળખતા. તો પોર્ટુગીઝોની પાછળ એટલે કે એના પછી હોલેન્ડના ડચ વલંડાઓ આવ્યા ભારતમાં. એ પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા, યુરોપના જ દેશો છે, હોલેન્ડ છે, ડેનમાર્ક છે, યુરોપના જ દેશો છે, જે ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. એટલે પોર્ટુગીઝો પછી કોણ આવી, તો કે હોલેન્ડની ડચ પ્રજા અને પછી આવી ડેનમાર્કની ડેનિશ પ્રજા. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન 1600માં. કેને કરી, તો કે ઇંગ્લેન્ડના વેપારીઓએ, કારણ કે ઇંગ્લેન્ડ પણ યુરોપમાં જ આવેલો દેશ છે. એટલે ઇંગ્લેન્ડના વેપારીએ એવું નક્કી કર્યું કે ભાઈ ભારત સાથે આપણે પણ વેપાર કરવો છે. તો વેપાર કરવા માટે એક કંઈક કંપની તો ઊભી કરવી પડે ને, કંપની વગર કેમ વેપાર કરવો. એટલે એને કંપની પોતાના દેશમાં ઊભી કરી ઇંગ્લેન્ડમાં, જેનું નામ આપ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની. એટલે ઇન્ડિયા સાથે વેપાર કરવા માટેની એક કંપની જેની સ્થાપના કરી એને 1600માં. ખાસ ટીક કરજો, ખૂબ જ મહત્વની સાલ છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. કોને કરી હતી, તો કે રાણી એલિઝાબેથે. 1608માં ભારત આવવા માટે એલિઝાબેથે યાના નાવિકને પરવાનગી આપી. કઈ સાલમાં, 1608માં. અને 1608માં જ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ ભારતમાં આવ્યું. ક્યારે, તો કે 1608માં ભારતમાં આવ્યું. જેના કેપ્ટન કોણ હતા, તો કે વિલિયમ હોકિંગ્સ. ખાસ યાદ રાખજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ ક્યારે અને કોના દ્વારા આવ્યું, તો કે 1608માં કેપ્ટન વિલિયમ હોકિંગ્સની આગેવાની હેઠળ ભારતમાં આવ્યું. ક્યાં, તો કે ભારતના સુરત બંદરે. ક્યાં આવ્યું, તો કે ભારતના સુરત બંદરે. ક્લિયર અહીંયા સુધી? આગળની માહિતી આપણે આવતા લેક્ચરમાં મેળવશું.